થઈ શકાય એવી માહિતી અને જેના પ્રત્યે આપણા ગૌરવ લઈ શકે દરેક વ્યક્તિ, એની ઉપર માનભેર જોઈ શકે એવી બાબત, એટલે ભારત વિવિધતામાં એકતા. આમ તો વિશ્વની અંદર ભારત દેશ એક એવો દેશ છે જ્યાં વૈવિધ્ય સભર જ્ઞાતિ જાતિ ધર્મ અથવા બધી જ વિદેશી પ્રજાઓના કેટલાક તત્વો કેટલાક લક્ષણો છે ભારતમાં જોવા મળે છે. એટલે કદાચ આપણે આપણા વારસાને વૈવિધ્યસભર વારસો કહીએ છીએ. એ ભારત જ એક એવો દેશ છે જ્યાં વૈવિધ્યસભર વારસો જોવા મળે છે. તેની અંદર અસંખ્ય જ્ઞાતિઓ હોય, જાતિઓ હોય, ધર્મ હોય, દરેક ધર્મને કે દરેક વ્યક્તિઓના રીતરિવાજો જુદા હોય, એ રીતરિવાજો અનુરૂપ એની સંસ્કૃતિ સર્જન થતી હોય અથવા વિકાસ પામતી હોય. દરેક પ્રજા છે, દરેક વ્યક્તિ છે, એની કહી શકાય એવી ભાષાઓ છે, એ અલગ અલગ હોય તો એનું જતન સંરક્ષણ છે આજે ભારતમાં થાય છે. અને એટલે જ આપણે આપણા દેશની વિવિધતા છે એ વૈવિધ્યસભર વારસાના ભાગરૂપે ઓળખીએ છીએ. આ બધાનો સમન્વય એટલે જ ભારત. ઉપરાંત ભારત દેશ એવો છે કે ત્યાં અસંખ્ય વિદેશી પ્રજાઓ આવી વસવાટ કરી પોતાની સાથે વિદેશની વસ્તુઓની સંસ્કૃતિ છે એ સંસ્કૃતિના તત્વો લઈને આવ્યા અને ભારતની સંસ્કૃતિની અંદર ભળી ગયા. અને એ આપણે ગૌરવસભર કહી શકીએ કે વસુદેવ કુટુંબકમની જે ભાવના છે, પૃથ્વી એક જ કહી શકાય એવું ઘર, એ ભાવના છે એ આજે સાકાર કરી શક્યું છે. અને આપણા ઋગ્વેદની અંદર પણ એવો પ્રકારનો સંદેશાઓ છે વ્યક્ત કરવામાં આવ્યા છે કે અમને ચારેય દિશાઓથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાવો. આ સંદેશો છે એ આપણે ઋગ્વેદ કાળથી આજે સ્વીકારતા આવ્યા છીએ. કારણ કે સારા વિચારોને આપણે કાયમ અપનાવ્યા છે અને ખરાબ વિચારોને આપણે છોડી દીધા છે, એવી સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. એનું એક ઉદાહરણ સ્વામી વિવેકાનંદે જ્યારે 1893ના સમયગાળા દરમિયાન શિકાગોની અંદર આવેલી અમેરિકાના શિકાગો શહેરની અંદર ધર્મ પરિષદનું આયોજન થયું, એ ધર્મ પરિષદની અંદર વિવિધતાના એકતાના દર્શન થઈ શકે એવું વક્તવ્ય આપી અને બધાને આશ્ચર્ય સકિત કર્યા હતા વિદેશી ભૂમિ પર. અને એમણે કહેલું કે મને એ કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો હું પ્રતિનિધિ છું, જ્યાંથી હું આવ્યો છું, તે ધર્મે જ આખા જગતના ધર્મને, આખા વિશ્વના ધર્મને સહિષ્ણુતા અને વિશ્વ બંધુત્વના પાઠ આ ભારતે શીખ્યો છે. તો જગતની અંદર સહિષ્ણુતા હોય, શાંતિ હોય, સલામતી હોય, એને ઉજાગર કરવા માટે આ વિશ્વ ધર્મ પરિષદ શિકાગોની અંદર સ્વામી વિવેકાનંદે પ્રવચન આપી અને બધાને આશ્ચર્ય સકિત કર્યા. આ ઉપરાંત ભારત એક બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે. અસંખ્ય વિદેશી પ્રજાઓ આવી છતાંય બધાને અપનાવી લીધા અને એની સારી સારી વસ્તુઓ છે એની અંદર નવું નવું ઉમેરતા ગયા અને એક રાષ્ટ્ર બિન સાંપ્રદાયિક સ્વરૂપે આજે આખા વિશ્વની અંદર નામના ધરાવે છે. આ ઉપરાંત ભારતના જ્યોતિર્ધરોએ ભારત દેશને ભારત વર્ષ એવા પ્રકારનું બિરુદ આપ્યું છે, એ ગૌરવસભર આપણે કહી શકીએ એવી વાત છે. આપણી જુદા જુદા પ્રકારની સાત નદીઓ છે, સાત નદીઓને આપણી પ્રાર્થનાઓની અંદર સમાવેશ કરી અને કુદરતી જે બાબતો છે એનો પણ સમાવેશ કરી અને ઉલ્લેખ કર્યો છે, એને ગૌરવ વધાર્યું છે. ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી અને તુંગભદ્રા આવી સાત નદીઓ છે, એ નદીઓને આપણી પ્રાર્થનાઓની અંદર સમાવેશ કરી અને ધાર્મિક બિરુદ પણ વિશ્વની અંદર પ્રદાન કર્યું છે. ઉપરાંત યુગ પુરુષોએ આપણા હિન્દુ ધર્મના હિન્દુ સંસ્કૃતિ મુજબ, ભારતીય સંસ્કૃતિ મુજબ એ શાંતિ, સમન્વય અને વિશ્વ બંધુત્વ પર ભાર આપ્યો છે. આપણા ગાંધીજી હોય, સ્વામી વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી હોય કે એ સિવાયના કોઈ પણ વ્યક્તિ હોય, એમણે પણ ભારતની સંસ્કૃતિને આખા વિશ્વને ફલક ઉપર લઈ જઈ અને આપણી નામના છે કાયમ સાકાર કરી છે અને વધુ ને વધુ વિશ્વ બંધુત્વ ઉપર અને શાંતિ સલામતી ઉપર ભાર મૂક્યો છે. એ છે આપણી વિવિધતામાં એકતા. તો
એ પણ સૌથી અગત્યની બાબત કહી શકાય કે વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની સૌથી અગત્યનું અને આગવું લક્ષણ કહેવાય છે. કયું? વિવિધતામાં એકતા. તો એ આપણી સંસ્કૃતિ.